મિત્રો ધોરણ દસ સામાજિક વિજ્ઞાનમાં આજે આપણે પ્રકરણ આઠ કુદરતી સંસાધનોની વાત કરીશું મિત્રો સંસાધન શબ્દ તમે લગભગ પ્રાથમિક શાળાના વિજ્ઞાનમાં ક્યાંક ક્યાંક પર્યાવરણમાં સાંભળીને આવ્યા છો સંસાધન એટલે શું તેનો થોડોક પરિચય મેળવી અને આપણે આજના પ્રકરણની શરૂઆત કરીશું સંસાધન અને કુદરતી સંસાધન તો આપણને એવી અનેક ચીજો આપણી આસપાસ પડી છે જે આપણા ઉપયોગમાં આપણે લઈએ છીએ ખોરાક તરીકે ઉદ્યોગોના કાચા માલ તરીકે કે અન્ય રીતે એ બધી ચીજો એ સંસાધન છે એમ જોઈએ તો આ કુદરતમાં હજારો તત્વો પડ્યા છે અનેક ચીજો પડી છે પરંતુ જ્યાં સુધી એ માનવ દ્વારા ઉપયોગમાં ન લેવાય ત્યાં સુધી એ સંસાધન નથી આવો મિત્રો આપણે કેટલાક ચિત્રોની મદદથી આ વાતને જાણીએ અહીંયા તમને એક આકૃતિ દેખાય છે વિશાળ આકાશની પશ્ચાત્ ભૂ અને આગળ એક હથેળીમાં લીલુડી ધરતી દેખાય છે મિત્રો તમે જુઓ સમુદ્ર કિનારા હરિયાળી જમીનો પવન ઉર્જા વૃક્ષો મત્સ્ય સંપત્તિ વિવિધ પ્રકારના પક્ષીઓ આ બધું આપણી સૃષ્ટિ છે અને સૃષ્ટિની અનેક ચીજો આપણે આપણા ઉપયોગમાં લઈએ છીએ ત્યારે આપણો જીવન નિર્વાહ શક્ય બને છે તો જે ચીજોને મનુષ્ય દ્વારા ઉપયોગમાં લેવાય છે એ બધી ચીજો એ સંસાધન છે મિત્રો જેમ જેમ મનુષ્ય સુસંસ્કૃત થતો ગયો વૈજ્ઞાનિક રીતે એની દ્રષ્ટિ વિકસી જાત જાતના સંશોધનો એણે કર્યા જાત જાતના સાધનો શોધ્યા અને એમ કરતાં કરતાં એ અનેક સંસાધનોનો ઉપયોગ કરવા સક્ષમ બન્યો માની લો કે વર્ષો પહેલાં આપણી પાસે પૃથ્વીમાં શારકામ કરીને ઊંડા પાતાળકૂવા બનાવવાની સગવડ નહોતી અથવા આપણી પાસે આવડત નહોતી કે એવા સાધનો નહોતા ત્યારે આપણે સૌ ખનિજ તેલના ઉપયોગથી વંચિત હતા પરંતુ જ્યારે મનુષ્યે ધરતીની અંદર ઊંડું શારકામ કરીને તેલ બહાર કાઢવાનું શીખી લીધું પછી એના અનેક ઉપયોગો કરતા થયા તો જેમ જેમ મનુષ્યની ક્ષમતા વધતી જાય છે એમ એમ સંસાધનોનો ઉપયોગ વધતો જાય છે સંસાધનોની સંખ્યા પણ વધતી જાય છે સંસાધન એટલે શું જો એવું આપણને પરીક્ષામાં પૂછાય તો આપણે એટલું યાદ રાખવું જોઈએ કે માનવીની જરૂરિયાતને ઓછા વધતા અંશે જે સંતોષે છે માનવી દ્વારા ઉપયોગમાં લેવાય છે માનવી તેના પર આશ્રિત કે નિર્ભર હોય આપણી જુદી જુદી જરૂરિયાતોની પૂર્તિ માટે એટલે જરૂરિયાતોને પૂરી કરવા માટે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ એ બધા જ સંસાધનો છે વિદ્યાર્થી મિત્રો તમને લાગશે કે સંસાધન કોને કહેવાય સંસાધનો એક એવી વસ્તુ છે કે જે આપણા દ્વારા ઉપયોગમાં લેવાય જેના ઉપર આપણે આશ્રિત હોઈએ રોજ સવારથી સાંજ સુધીની આપણી દિનચર્યામાં આપણે અનેક સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ સંસાધન બનવાની પ્રક્રિયા કેવી હોય તો સંસાધન બનવાની પ્રક્રિયા એ ત્રણ તબક્કામાં છે કુદરત માનવ અને સંસ્કૃતિ આ ત્રણેયનું પરસ્પર પ્રક્રિયા થાય ત્યારે સંસાધન બને છે કુદરત સંસાધનને ઉપલબ્ધ કરાવે છે માનવ એના જુદા જુદા ઉપયોગ શોધે છે અને એના દ્વારા માનવ કુદરત અને સંસ્કૃતિ આ પ્રક્રિયા દ્વારા સંસાધન બને છે આજથી વર્ષો પહેલાં આપણી જ્યારે આવડત નહોતી ત્યારે આપણે અનેક સંસાધનોનો ઉપયોગ નહોતા કરી શકતા પણ જેમ જેમ આપણું વૈજ્ઞાનિક અને તકનીકી જ્ઞાન વધતું જાય છે એમ અનેક સંસાધનોના આપણે ઉપયોગ કરતા થઈ ગયા છીએ અને હજી પણ ભવિષ્યમાં અનેક જેવી ચીજો છે અનેક એવી અજ્ઞાત બાબતો છે જેનો આપણે સંસાધન તરીકે ઉપયોગ કરીશું એની પૂર્વશરત એટલી છે કે આપણું વૈજ્ઞાનિક રીતે તકનીકી રીતે વિકાસ થવો જોઈએ મિત્રો સંસાધનના જુદા જુદા ઉપયોગો છે આપણે જાણ્યું કે સંસાધન કોને કહેવાય સંસાધન કેવી રીતે બને પરંતુ આ સંસાધનના જુદા જુદા ઉપયોગો આપણે જીવનમાં કરીએ છીએ સામાન્ય રીતે જો સંસાધનો ન હોય તો આપણે જીવી જ ન શકીએ તો સંસાધનોના ઉપયોગમાં સૌથી પહેલાં સંસાધન ખોરાક તરીકે વપરાય છે અહીંયા તમને ચિત્રમાં દેખાશે આપણે જુદી જુદી ચીજો જે ખાવામાં લઈએ છીએ જાત જાતના ફળો શાકભાજી અનાજ દૂધ અને તેની બનાવટો માંસ માછલા આ બધી ચીજો છેવટે ક્યાંથી આવે છે તો આ બધી ચીજો છેવટે આપણને કુદરતમાંથી મળે છે હા આ બધી ચીજો જ્યારે આપણને પ્રાપ્ય થાય છે ત્યારે સીધે સીધી પણ ખાઈ શકાય છે અને કેટલીક ચીજોને આપણે રાંધીને અન્ય કોઈ ચીજો સાથે ભેળવીને પણ ઉપયોગમાં લઈએ છીએ મિત્રો મધમાખી દ્વારા બનતું મધ પણ એક સંસાધન જ છે જેને આપણે ખોરાક તરીકે વાપરીએ છીએ અનેક જાતની વાનગીઓની પાછળ જાત જાતના અનાજ કઠોળ તેલીબિયાં મસાલા આ બધું જો ન હોય તો વાનગીઓ વિના આપણું જીવન કેવું બની જાય તદ્દન નિરસ થઈ જાય અને મિત્રો ખોરાક ન હોય તો આપણે જીવી પણ ન શકીએ તો આપણા જીવન ગુજરાન માટે સૌથી પાયાની જરૂરિયાતોમાં ખોરાક પણ છે અને ખોરાક આપણને સંસાધનો દ્વારા ઉપલબ્ધ થાય છે બીજો સંસાધનનો ઉપયોગ છે કાચા માલ તરીકે જાત જાતની ચીજો કાચા માલ તરીકે આપણને પ્રાપ્ય થાય છે કેટલીક ચીજો ખેતી દ્વારા પ્રાપ્ત થાય છે કેટલીક ચીજો આપણને સીધી જમીનમાંથી પ્રાપ્ત થાય છે તો આપણને પશુઓ દ્વારા ઊન પ્રાપ્ત થાય છે માંસ પ્રાપ્ત થાય છે જમીનમાંથી કાચી ખનીજો પ્રાપ્ત થાય છે ચામડા આપણને મળે છે જંગલો આપણને અનેક પેદાશો આપે છે જેના દ્વારા આપણે કેટલાક ઉદ્યોગોને ચલાવી શકીએ છીએ માની લો કે લોખંડ પોલાદ ઉદ્યોગનો કાચો માલ છે કાચું લોખંડ જે આપણને ધરતીમાંથી પ્રાપ્ત થાય છે આપણે વસ્ત્રો બનાવવા માટે ઊનનો ઉપયોગ કરીએ છીએ તો એ આપણને પ્રાપ્ત થાય છે પશુઓ પાસેથી તો આવી અનેક ચીજો જે છે જે આપણને કાચા માલ તરીકે પ્રાપ્ય બને છે એટલે કાચા માલને પણ સંસાધનો ઉપલબ્ધ કરાવે છે કાચા માલનો એક બહુ જ મહત્વનો સ્ત્રોત છે જો એ ન હોય તો આપણા ઉદ્યોગો અટકી પડે અને એની સીધી અસર રોજગારી ઉપર પણ થાય સંસાધનનો ત્રીજો ઉપયોગ છે શક્તિ સંસાધનો તરીકે શક્તિ સંસાધનો એટલે જેમાંથી આપણને ઉર્જા મળે છે અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો ખનીજ તેલ કુદરતી વાયુ કોલસો એ ઉપરાંત આપણને જાત જાતની ચીજો જેમાં ગેસ કોબર ગેસ જમીનમાંથી નીકળતી ભૂતાપીય ઉર્જા સૂર્ય ઉર્જા પવન ઉર્જા વિદ્યુત શક્તિ સમુદ્રના મોજામાંથી મળતી ઉર્જા આ બધી ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે શક્તિ સંસાધન તરીકે જેની ઉર્જા દ્વારા આપણે અનેક કામો કરીએ છીએ જેમ કે ખનીજ તેલ દ્વારા આપણી મોટરગાડીઓ દોડે છે કુદરતી વાયુ દ્વારા આપણે રસોઈ કરીએ છીએ વાહનો પણ ચલાવી શકીએ છીએ કોલસા દ્વારા રેલગાડીઓ ચાલે છે મોટા મોટા કારખાનાઓમાં ઉર્જા તરીકે કોલસો વપરાય છે ઘર વપરાશની વીજળી આપણે સોલર પેનલથી પણ મેળવી શકીએ છીએ તો આવા જાત જાતના ઉપયોગો ઊર્જામાં શક્તિ સંસાધનો તરીકે આપણને પ્રાપ્ત થાય છે તો સંસાધનો શક્તિ સંસાધનો તરીકે પણ ખૂબ મહત્ત્વના છે જેમ ખોરાક તરીકે કાચા માલ તરીકે એમ શક્તિ સંસાધનો તરીકે પણ સંસાધનો આપણને પ્રાપ્ય થયા છે આ સંસાધનોના જુદી જુદી રીતે પ્રકાર પડ્યા છે તમે ચિત્રમાં જોઈ શકો છો કે જુદા જુદા સંસાધનો તમને પૃથ્વી ઉપર દેખાય છે તો આ સંસાધનોના જે જુદા જુદા પ્રકારો પડે છે એ કેટલાક ચોક્કસ વિશિષ્ટ હેતુઓ અને ચોક્કસ વિભાગ સહ પાડવામાં આવે છે આવો આપણે એનો અભ્યાસ કરીએ સૌથી પહેલાં સંસાધનના પ્રકાર માલિકીને આધારે પડે છે પછી પુનઃપ્રાપ્યતાને આધારે અને વિતરણ ક્ષેત્રને આધારે પડે છે માલિકી એટલે એનો માલિક કોણ છે પુનઃપ્રાપ્યતા એટલે એ વારંવાર મળવાની સંભાવના કેવી છે અને વિતરણ ક્ષેત્ર એટલે એ દુનિયામાં ક્યાં ક્યાં મળી આવે છે એના આધારે તો ત્રણ પ્રકારે સંસાધનોના પ્રકાર આપણે પાડીએ છીએ સૌથી પહેલાં આપણે અને એના પણ પેટા પ્રકારો પડે છે તો આપણે માલિકીના આધારે સંસાધનના પ્રકારને સૌથી પહેલાં જોઈએ માલિકી એટલે એના એનું સ્વામિત્વ એ કોના કોની માલિકીમાં આવે છે એ સંસાધનની માલિકીને આધારે પણ એના પ્રકાર પડે છે સૌથી પહેલો પ્રકાર છે વ્યક્તિગત સંસાધન બીજો છે રાષ્ટ્રીય સંસાધન અને ત્રીજો છે વૈશ્વિક સંસાધન માલિકીને આધારે આપડતા ત્રણ પ્રકારને આપણે જરા વધારે વિગતવાર રીતે જોઈએ વ્યક્તિગત સંસાધન કોને કહે છે તો કોઈ પરિવાર કે વ્યક્તિની જેમાં માલિકી હોય એવી જગ્યાઓને વ્યક્તિગત સંસાધન તરીકે ઓળખવામાં આવે છે માની લો કે કોઈ ખેડૂતનું ખેતર કોઈનું મકાન જમીન આ બધી ચીજો એ પરિવારની કે વ્યક્તિની માલિકીની હોય છે જેનો વપરાશ એની માલિકી ધરાવનારા લોકો જ કરી શકે છે અન્ય લોકો એનો વપરાશ કરી શકતા નથી અને જો કરવું હોય તો એની માલિકી ધરાવતા વ્યક્તિ કે પરિવારની આપણે અનુમતિ કે પરવાનગી લેવી પડે છે તો આ વ્યક્તિગત સંસાધન છે વ્યક્તિગત સંસાધન પછી બીજો પ્રકાર છે માલિકીના આધારે પડવામાં રાષ્ટ્રીય સંસાધન જે સંસાધનની માલિકી કોઈ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ હોય એ દેશ કે પ્રદેશમાં રહેનારા તમામ લોકોની એના ઉપર હક હોય અથવા તમામ લોકો એને સરળતાથી વાપરી શકે એવા હોય એનો ઉપયોગ કરતા હોય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એ બધા રાષ્ટ્રીય સંસાધનો છે રાષ્ટ્રીય સંસાધનોમાં દેશનું લશ્કર એ દેશની સીમાઓની હંમેશા સુરક્ષા માટે ખડે પગે રહે છે પરદેશથી કોઈ દુશ્મનો આપણા દેશમાં ઘૂસી ન જાય દેશમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે એ માટે સતત કાર્યશીલ એવું લશ્કર એ રાષ્ટ્રીય સંસાધન છે રાષ્ટ્રીય સંસાધનની અંદર આંતરરાષ્ટ્રીય વેપારનો પણ સમાવેશ થાય છે એક દેશના બીજા દેશ સાથેના વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે તો આંતરરાષ્ટ્રીય વેપાર પણ એ રાષ્ટ્રીય સંસાધન તરીકે ઓળખવામાં આવે છે આ માલિકીને આધારે પડતો બીજો પ્રકાર છે મિત્રો ત્રીજો પ્રકાર પડે છે જેને વૈશ્વિક સંસાધન તરીકે ઓળખવામાં આવે છે એવી સંપત્તિ કે જેનો ઉપયોગ દુનિયાના તમામ માનવ સમાજ અથવા માણસોના કલ્યાણ માટે જેને વાપરી શકાય એવી સંપત્તિ એ વૈશ્વિક સંસાધન છે તો સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેને વૈશ્વિક સંસાધન કહીએ છીએ પણ પૂર્વ શરત એટલી છે કે માનવના કલ્યાણ અર્થે વાપરવાની હોય આપણે ત્યાં એન્ટાર્કટિકા નામનો એક ખંડ છે તમે અગાઉના ધોરણોમાં એના વિશે શીખ્યા હશો અને ક્યારેક જ્ઞાન વિજ્ઞાન વિશે છાપાઓમાં કે જુદા જુદા સામાયિકોમાં તમે વાંચતા હો ત્યારે પણ આ ખંડની વાત આવે છે બારે મહિના બરફથી છવાયેલો રહેતો આ ખંડ એ વૈશ્વિક સંસાધન છે કારણ કે તે કોઈ વ્યક્તિગત દેશની માલિકી નથી પરંતુ સમગ્ર માનવજાતની સહિયારી માલિકી એને ગણવામાં આવી છે તો એ વૈશ્વિક સંસાધન છે મિત્રો આપણે સંસાધનના માલિકીને આધારે ત્રણ પ્રકારો જોયા જરા એનું પુનરાવર્તન કરી લઈએ જો તમને સ્ક્રીન ઉપર વંચાશે સૌથી પહેલાં વ્યક્તિગત સંસાધન જેની માલિકી વ્યક્તિ કે પરિવારની હોય બીજું છે રાષ્ટ્રીય સંસાધન જે કોઈ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ હોય અને ત્રીજું છે વૈશ્વિક સંસાધન જે સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ માનવ સમાજના કલ્યાણ માટે વાપરવાની હોય એ બધા વૈશ્વિક સંસાધનો છે મિત્રો પરીક્ષામાં જો આપણને હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય કે વ્યક્તિગત સંસાધન કોને કહે છે અને એની નીચે ચાર વિકલ્પો આપ્યા હોય તો આપણે સાચો વિકલ્પ લખીશું કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી તો આ સંસાધનો માલિકીને આધારે જે વિગતો છે એમાંથી નાના સવાલો પણ પૂછાઈ શકે છે અને બે માર્ક્સમાં મોટો સવાલ પણ પૂછાઈ શકે કે એના આધારે પડતા વિભાગો જણાવો આગળનો સંસાધનના પ્રકાર પાડવાનો એક વિભાગ જોઈએ વિતરણ મુજબ વિતરણ કોને કહીશું વિતરણ એટલે કઈ ચીજ ક્યાં મળે છે એ એનું વિતરણ છે તો વિતરણ મુજબ સંસાધનના પ્રકાર છે એક સર્વ સુલભ સંસાધન બીજો છે સામાન્ય સુલભ સંસાધન ત્રીજું છે એકલ સંસાધન અને ચોથું છે વિરલ સંસાધન મિત્રો દુનિયામાં કયું સંસાધન કઈ જગ્યાએ કેટલી માત્રામાં પ્રાપ્ત છે સરળતાથી ઉપલબ્ધ છે કે બહુ દુર્લભ છે તો એ મુજબ પણ એના પ્રકારો પાડવામાં આવ્યા છે સૌથી પહેલો છે સર્વ સુલભ સંસાધન સામાન્ય સુલભ એકલ સંસાધન અને વિરલ સંસાધન આપણે ચારે ચારની વ્યવસ્થિત ઓળખ મેળવીએ એની લાક્ષણિકતા જોઈએ અને એના ઉદાહરણોથી એને વધારે ઊંડાણથી શીખીએ સૌથી પહેલું છે સર્વ સુલભ સંસાધન સર્વ સુલભ એટલે બધા લોકોને સરળતાથી ઉપલબ્ધ થતું હોય કોઈ પણ પ્રયત્ન વગર સામાન્યમાં સામાન્ય રીતે આપણને જે ઉપલબ્ધ થઈ જતું હોય સુલભ એવા સંસાધનોને સર્વ સુલભ સંસાધનો કહે છે હમારામાં રહેલો ઓક્સિજન નાઇટ્રોજન વાયુ એ સર્વ સુલભ સંસાધનના ઉદાહરણો છે આપણે ઓક્સિજનને ગોતવો નથી પડતો હા વિશિષ્ટ પરિસ્થિતિઓમાં કદાચ એને શોધવો પડે પરંતુ કુદરતે એને બધા જ લોકો માટે બધા જ જીવો માટે અથવા જીવસૃષ્ટિ માટે સુલભ કરાવ્યો છે સરળતાથી પ્રાપ્ય થાય છે તે એ સર્વ સુલભ સંસાધન છે બીજો છે સામાન્ય સુલભ સંસાધન એમાં એવા આવે છે જે સામાન્યપણે આપણને મળતા હોય પાણી છે જમીન છે ગોચર છે તો આ બધી ચીજો આપણને સામાન્ય રીતે સુલભ હોય છે હા કેટલાક પ્રદેશો એવા છે જ્યાં પાણી દુર્લભ હોય કેટલાક પ્રદેશો એવા છે કે જ્યાં ગોચર દુર્લભ હોય પરંતુ મોટે ભાગે આપણને આ ચીજો સામાન્ય રીતે સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે અને સામાન્ય રીતે દરેક ક્ષેત્રમાં એની હાજરી જોવા મળે છે તો એ સામાન્ય સુલભ સંસાધન છે સુલભ કરતાં સામાન્ય સુલભ પ્રમાણમાં જથ્થાની દૃષ્ટિએ પણ ઓછા છે પહેલાં તો સર્વવ્યાપ્ય છે પછી છે વિરલ સંસાધન વિરલ શબ્દ જ આપણને સમજાવે છે કે કંઈક વિશેષ મહત્ત્વ ધરાવતા હશે વિરલ સંસાધન એટલે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય દુનિયામાં બધી જગ્યાએ મળે નહીં અમુક જ જગ્યાએ મળે તો એવી જે ચીજો કે ખનીજો છે એ વિરલ સંસાધન છે જો અહીંયા આપણને જે ચિત્રમાં દેખાય છે સૌથી પહેલાં છે કોલસો નીચે છે તેલ સોનું આ મિત્રો તાંબાની ઓગાડેલું તાંબુ છે શુદ્ધ કર્યા પછી એની કોઈ ચીજો બનાવી નથી પણ આ શુદ્ધ તાંબાના ગઠ્ઠા છે કાચી ધાતુમાંથી શુદ્ધ કર્યા પછી સૌથી પહેલાં એ આ સ્વરૂપે હોય છે પછી એમાંથી જાત જાતની ચીજો બને અને નીચે છે યુરેનિયમ યુરેનિયમ એ રેડિયોધર્મી ધાતુ છે જેના વિશે તમે જાણો છો અને ઉર્જાનું બહુ જ મહત્ત્વનું સંસાધન આજના યુગમાં એ પુરવાર થઈ રહ્યું છે પણ આ બધી ચીજો બધે નથી મળતી ભારતની વાત કરીએ તો કોલસો આપણા છોટા નાગપુરના ઉચ્ચપ્રદેશના ક્ષેત્રોમાં મળે છે સોનું ભારતના બહુ જ મર્યાદિત ક્ષેત્રોમાં મળે છે તાંબાનું પણ એવું છે ખની તેલ ગુજરાત અને આસામમાં વિશેષ પ્રમાણમાં મળે છે પરંતુ આપણી જરૂરિયાત કરતાં ઓછું હોવાથી આપણે એને પરદેશથી આયાત પણ કરીએ છીએ તો આ સંસાધનો એવા છે કે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય દુનિયામાં સર્વત્ર નથી ઉપલબ્ધ હોતા ઘણી જગ્યાએ છે ખરા પરંતુ બધે નથી એવા સંસાધનોને આપણે વિરલ સંસાધન કહીએ છીએ અને એનો અંતિમ જે પ્રકાર છે વિતરણના ક્ષેત્ર મુજબ એ છે એકલ સંસાધન દુનિયામાં ભાગ્ય એક કે બે સ્થળો જ મળતા હોય એવા ખનીજો જેને એકલ સંસાધન કહે છે ક્રાયોલાઇટ નામનું એક ખનીજ આવે છે જે દુનિયામાં માત્ર ને માત્ર ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થાય છે બાજુમાં તમને ગ્રીનલેન્ડનો જે નકશો દેખાય છે ઊંચા અક્ષાંશોમાં આવેલું યુરોપનું આ ક્ષેત્ર છે યુરોપ ખંડ અને ઉત્તર અમેરિકા ખંડની બરાબર વચ્ચે દક્ષિણ બાજુમાં ખંડ છે એનો વચ્ચેનો ભાગ તો મોટે ભાગે શિયાળામાં ઠરી જાય છે અથવા બરફથી છવાઈ જાય છે એવા ક્ષેત્રમાં આ એક ખનીજ મળે છે ક્રાયોલાઇટ જે દુનિયામાં અન્યત્ર મળતું નથી તો એ ખનીજ એ ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થાય છે એ એકલ સંસાધન છે મિત્રો આપણે વિતરણ ક્ષેત્ર મુજબ સંસાધનના ચાર પ્રકારો જોયા સર્વસુલભ સંસાધન સામાન્ય સુલભ સંસાધન એકલ સંસાધન અને વિરલ સંસાધન મનમાં સેજ યાદ કરી જાવ તો સર્વ સુલભનું ઉદાહરણ કયું કયું છે સામાન્ય સુલભના ઉદાહરણો કયા છે એકલ સંસાધનનું ઉદાહરણ કયું છે અને વિરલ સંસાધન તો કોને કહેવાય કયું ખનીજ વિરલ સંસાધનમાં આવે કયા ખનીજો કયા ખનીજો વિરલમાં આવે અને કયું એકલ સંસાધનમાં આવે એ આપણે યાદ કરી જુઓ જો પરીક્ષામાં આપણને કોઈ ખનીજના નામ સાથે પૂછાય કે કયા પ્રકારનું સંસાધન છે તો આપણે ચોક્કસ એનો પ્રકાર લખીએ એવી સુંદર તૈયારી તમે કરજો હવે પુનઃ પ્રાપ્યતાને આધારે અન્ય રીતે પણ સંસાધનોના પ્રકાર આપણે પાડીએ છીએ એક છે નવીનીકરણીય અને બીજું છે અનવીનીકરણીય જે સંસાધનો એકવાર વાપર્યા પછી સમાપ્ત થઈ જાય છે પૂર્ણ થઈ જાય છે એનો પુનઃ ઉપયોગ શક્ય નથી એવા સંસાધનો અનવીનીકરણીય સંસાધનો છે જે સંસાધનો અખૂટ છે એ જાતે જ પોતાના હિસ્સા વપરાશી હિસ્સાની પૂર્તિ કરી દે છે એવા સંસાધનો નવીનીકરણીય છે નવીનીકરણીય સંસાધનમાં જંગલો સૂર્યપ્રકાશ પશુ પક્ષી વગેરે આવે જ્યારે અનવીનીકરણીયમાં ખનીજ કોલસો પેટ્રોલિયમ કુદરતી વાયુ આ બધા અનવીનીકરણીય છે એકવાર ખનીજ કોલસાને આપણે વાપરીએ ખનીજ કોલસાની રાખ થઈ જાય પછી એનો પુનઃ ઉપયોગ નથી થઈ શકતો એક વખત આપણે ગાડીમાં પેટ્રોલ પૂરીએ પેટ્રોલ બાળી નાખીએ પછી એ પેટ્રોલનો પુનઃ ઉપયોગ નથી કરી શકતા કુદરતી વાયુનું પણ એવું જ છે જ્યારે નવીનીકરણીય સંસાધનો સ્વયં એ તો કાં તો અખૂટ હોય કાં તો જે હિસ્સો વપરાયો છે એની પૂર્તિ કરવાની એની ક્ષમતા હોય જંગલો છે સૂર્યપ્રકાશ છે પશુ પક્ષીઓ છે એ સતત પોતે પોતાની વૃદ્ધિ કરીને અખૂટ રહી શકે છે તમને ઘણી વાર એમ થશે કે જંગલો અખૂટ હોય તો આ જંગલો ઓછા કેમ થઈ ગયા પણ જંગલો જે હદે પોતાની વપરાશની પૂર્તિ કરે છે એના કરતાં વધારે ગતિ આપણે એને કાપી કાઢીએ છીએ કોઈ ઝાડ હોય એની રોજ બે ડાળી ફૂટવાની ક્ષમતા હોય અને હું ચાર ડાળી કાપી નાખું તો સરવાળે એ વૃક્ષનું અસ્તિત્વ શૂન્ય થઈ જશે એ વૃક્ષ સુકાઈ જશે જંગલોનું પણ માણસો એવું કર્યું છે એમાંથી એટલી બધી ચીજો અમર્યાદિત રીતે અવિવેકી રીતે આપણે વાપર્યા કરી એટલે જંગલો હવે લગભગ ઓછા થવા માંડ્યા છે આના પછીનું જે પ્રકરણ છે એ વખતે તમે જંગલોને લગતી ઘણી બધી વાતો જાણશો સૂર્યપ્રકાશની વાત કરીએ તો સૂર્યપ્રકાશ એ અખૂટ ઉર્જાનો સ્ત્રોત છે એ હંમેશા આપણને ઊર્જા આપે છે એટલે સૂર્યપ્રકાશને પણ નવીનીકરણીય સંસાધન ગણીએ છીએ પશુ પક્ષીઓ પણ સ્વયં પોતાની પ્રજોત્પત્તિ કરીને વપરાશ હિસ્સાનું એ ભરપાઈ કરે છે તો નવીનીકરણીય અને અનવીનીકરણીય એના ઉદાહરણોથી તમને એની ક્ષમ એનો પૂરેપૂરો ખ્યાલ આવી ગયો છે એની સંકલ્પના સમજાઈ ગઈ છે મિત્રો જે સંસાધનો ફરીથી આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ વારંવાર ઉપયોગમાં લઈ શકીએ એ બધા નવીનીકરણીય છે અને જેને આપણે ફરી નથી લઈ શકતા એ અનવીનીકરણીય છે મિત્રો સંસાધનોનું આયોજન અને સંરક્ષણ એટલે શું સંસાધનો વિશે જો આપણે ગંભીરતાથી નહીં વિચારીએ તો આવતા દિવસોમાં સંસાધનો ખૂટી પડશે સંસાધનો છેલ્લા સો વર્ષની જ આપણે વાત કરીએ તો કોલસો પેટ્રોલિયમ કોલસો એટલે ખનીજ કોલસો જેના સ્ત્રોત આપણે લગભગ પૂરા કરવા આવ્યા છીએ જો નવા ખનીજ તેલના સ્ત્રોત અને કુવાઓ નહીં શોધીએ નવા સ્થાનો નહીં શોધીએ તો આવતા થોડા જ દાયકાઓમાં પૃથ્વી પરનું લગભગ બધું જ ખનીજ તેલ પૂરું કરી દઈશું ખનીજ કોલસો પણ માંડ એકાદ સદી ચાલે એટલો જ બચ્યો છે હવે આપણી પાસે એટલે આપણે એના નવા ક્ષેત્રો શોધવા પડશે અથવા તો નવા ઉર્જા સ્ત્રોતો તરફ નજર દોડાવવી પડશે અને આ પરિસ્થિતિ વિશે જો આપણે ગંભીરતાથી નહીં વિચારીએ તો ભયંકર મુશ્કેલી થવાની છે આપણી જરૂરિયાતો અમર્યાદિત છે તમે અગાઉની તુલનામાં જુઓ આજે કેટલા બધા વાહનો છે ઉર્જા કેટલી બધી વપરાય છે મકાનો પ્રકાશ માટે ઠંડક કરવા માટે એસી ચલાવીએ જાત જાતની ચીજો આપણે વાપરીએ છીએ અને આ બધી ચીજો માટે ઊર્જાઓ ઊર્જા જોઈએ છે અને ઊર્જા એ સંસાધનોથી ઉપલબ્ધ થાય છે આજે વિજ્ઞાન અને ટેકનોલોજીનો એટલો બધો વિકાસ થયો છે કે આપણે ઊર્જાનો વપરાશ દિન પ્રતિદિન સતત વધતો જાય છે વસ્તી એટલી બધી વધી છે કે વસ્તીથી ભયંકર વિસ્ફોટ થવાને લીધે પણ સંસાધનો બહુ જ વપરાયા છે ભવિષ્યમાં ખૂબ માઠા પરિણામો આવશે એટલે આગલી પેઢી માટે આપણે વિચારવું પડશે નહીં તો આવનારી પેઢી માટે આપણે ખનીજ તેલ કોલસો જેવા કુદરતી ઉર્જા સ્ત્રોતોને તો લગભગ પૂરા કરી દઈશું આ ખનીજોનું આ આ સંસાધનોનું સંરક્ષણ કરવું એનો વિવેકથી ઉપયોગ કરવો એને ખનીજો એને માટે શબ્દ વપરાય છે સંસાધનોનું સંરક્ષણ માત્ર ખનીજો જ નહીં બધા જ સંસાધનોનું સંરક્ષણ કરવું જેથી કરીને લાંબા સમય સુધી આપણે એને વાપરી શકીએ એનું આયોજન કરવું એને સંરક્ષણ કહીએ છીએ આ સંરક્ષણમાં કઈ કઈ બાબતો જળાયેલી હોય તો સંભવિત અને વપરાયેલા સંસાધનોનો આપણે અંદાજ કાઢવો જોઈએ એનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ વપરાશ પણ અનિવાર્ય હોય ત્યાં જ કરવો જોઈએ વપરાશ કરકસરથી થાય એની માત્રા વધારી શકાય એના માટે પ્રયત્ન કરવો જોઈએ કે સંસાધનો વધારે વધારે પ્રમાણમાં બચી શકે ધારો કે જંગલ સંસાધન છે તો આપણે એ પ્રકારે એ નવા જંગલો ઊભા કરવા પ્રયાસ કરવો જોઈએ અને વર્તમાનમાં ઉપલબ્ધ સંસાધનો છે એને જાળવવા પ્રયાસ કરવો જોઈએ જે સહજ ઉપલબ્ધ છે સસ્તા છે એ સંસાધનોને પણ કરકસરથી વાપરવા જોઈએ કારણ કે ભવિષ્યમાં એ ખૂટી પડશે મિત્રો એક બહુ જ વપરાતું સંસાધન છે જમીન છે હવે આ જમીન કેવી રીતે બની છે એ આકૃતિ જોતા તમને ખ્યાલ આવશે કે આ જમીન બની છે કેવી રીતે જુઓ અહીંયા સૌથી પહેલા આ પૃથ્વી પર ખડકો હતા આ પૃથ્વી લાવામાંય પૃથ્વી જ્યારે ઠરી ત્યારે લાવામાંથી સૌ પ્રથમ એણે ખડકોનું સ્વરૂપ ધારણ કર્યું આ ખડકો ઉપર ધીમે ધીમે બાહ્ય પરિબળોએ અસર કરી એમાં ગરમી ઠંડી વરસાદ પવન વહેતું પાણી વગેરે અથવા વનસ્પતિ આ બધાને લઈને એ ખડકો ધીમે ધીમે તૂટ્યા ખડકો ના ટુકડા એથી વધારે નાના થયા આ ખડકો ઘસાતા ગયા આ ખડકોનો જે પાવડર અથવા ચૂર્ણ બન્યું એની ઉપર વનસ્પતિ ઉગી આ વનસ્પતિના મૂળિયાને લઈને પણ કેટલાક ખડકો તૂટવાની પ્રક્રિયા વિશેષ થઈ આ વનસ્પતિ પોતાનું આયુષ્ય પૂરું થતાં નષ્ટ થઈ એના સડવાથી અનેક પદાર્થો આ ચૂરામાં ઉમેરાયા જે સેન્દ્રિય પદાર્થો છે ખડકોનો જે ભૂકો છે એ ભૌતિક પદાર્થ છે જ્યારે એની અંદર જેની ફળદ્રુપતાનો આધાર છે એ બધું વનસ્પતિ કે બીજા સડી શકે એવા પદાર્થોના સડવાથી આવ્યા અને આમ જમીન બની જમીનની સ્તર રચના જોઈએ તો ઉપરથી ખોદતા ખોદતા નીચે જઈએ તમે તમારી શાળાની આજુબાજુ ઘરની આજુબાજુ કે ગામમાં ક્યારેક મોટા મકાનો બને ત્યારે એના પાયા ખોદાતા જોયા છે પાયા ખોદાતા જોયા હોય તો તમે જોયું છે ઉપરના ભાગે સહેજ બદામી કલર અથવા કાળી જમીનો અને ક્રમશઃ જેમ નીચે જઈએ એમ એનો રંગ ભૂખરો થતો જાય છે થોડાક ઊંડે જઈએ કાંકરી આવવાની શરૂ થાય છે અને એથી પણ ખૂબ ઊંડે જઈએ એટલે પથ્થરો આવવાના શરૂ થાય છે તો મિત્રો તમે જોયું છે કે શરૂઆતમાં સમગ્ર પૃથ્વી ઉપર પથ્થરોનું આવરણ હતું પથ્થરો તૂટતાં તૂટતાં ધીમે ધીમે આજે જે દેખાય છે એ પ્રકારની જમીની સ્તર રચના અસ્તિત્વમાં આવી છે આ જમીનનું જે સૌથી ઉપરનું પડ છે એ પળમાં ફળદ્રુપતા છે તમે કોઈ પણ ક્ષેત્રની જમીનોને જો ઉપરથી છોલી નાખીએ ઉપરના એક બે ફૂટ જમીનને આપણે ખોદી કાઢીએ તો એની ફળદ્રુપતા ઓછી થઈ જાય છે જમીનની ઉપરનો જે ભાગ છે એ ખડકોના ઘસાવાથી ખડકોના તૂટવાથી બનેલો પાવડર અથવા તો બારીક ભૂકો છે અને આ બારીક ભૂકાને વનસ્પતિ જીવજંતુ એનું હજી પણ વધારે વિકટન કરીને એને વધારે બારીક કરે છે અને આ બારીક થયા પછી જે બને છે એ આજની જમીન બને છે પણ એ જમીનની અંદર મહત્ત્વનું દ્રવ્ય જો કોઈ હોય તો એ સેન્દ્રિય તત્વ છે જેનાથી એની ફળદ્રુપતા ખૂબ ફળદ્રુપતા એના ઉપર આધાર રાખે છે જે જમીનોમાં સેન્દ્રિય તત્વોની ઉણપ છે એ જમીનો પ્રમાણમાં ઓછી ફળદ્રુપ ગણાય છે જેમાં સંતુલિત સેન્દ્રિય દ્રવ્યો છે એ જમીન ફળદ્રુપ છે અને એમાં સારા પાકો પકવી શકાય છે આ જમીન નિર્માણની જે આખી પ્રક્રિયા છે એ જમીન નિર્માણની પ્રક્રિયાની અંદર આપણે જોઈએ તો ઉપરનું પડ જેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ ભૂસપાટીનું ઉપલું પડ પૃથ્વીના પોપડા ઉપર અનેક કણોનું બનેલું આ પાતળું પણ હોય છે જેમાં ખનીજો છે ભેજ છે હ્યુમસ એટલે સેન્દ્રિય તત્વો હવા પાણી આ બધું ભળેલું હોય છે એ મૂળ ખડકોના ધોવાણથી આ જમીન બને છે જમીન બનવા માટેની આખી પ્રક્રિયા એના રંગ આબોહવા માતૃ ખડકો કણરચના ફળદ્રુપતા આ બધા ભેગા થાય ત્યારે જમીન બને છે આ એના લક્ષણો છે કોઈ પણ જમીનના અંદર આટલા લક્ષણોથી એનો પ્રકાર બંધાય છે સૌથી પહેલી બાબત છે રંગ જમીનનો રંગ જોતાં જ અનુભવી માણસો કહી દે છે કે આ પ્રકારે આ જમીન આ પ્રકારની છે આબોહવા માતૃ ખડકો કણ અને ફળદ્રુપતા કોઈ પણ જમીનનો પ્રકાર નક્કી કરવો હોય તો આ પાંચ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે રંગ જે દેખી રીતે જ આપણે જોઈએ છીએ ભૂખરો હોય કાળો હોય બદામી કલરનો હોય ક્યારેક લાલ પણ હોય જે પ્રદેશની જેવી આબોહવા આબોહવામાં માત્ર ગરમી ઠંડી નહીં વરસાદનો પણ એમાં સમાવેશ થાય છે વરસાદ ગરમી ઠંડી પવનનો વેગ આ બધું આબોહવામાં આવી જાય છે એના આધારે પણ આ બધી ચીજો પણ જમીનને અસર કરે છે એમાં આબોહવા તો જમીનને અસર બનવામાં અસર કરતું અથવા એના પ્રકાર ઉપર અસર કરતું બહુ જ મહત્ત્વનું પરિબળ છે પછી છે માતૃ ખડકો માતૃ ખડકો એટલે જે પ્રકારના ખડકોના તૂટવાથી જમીનો બની છે એ જમીનોના મૂળ ખડકો જેનો ભૂકો થઈને આ જમીન બની છે એ ખડકને માતૃ ખડક તરીકે ઓળખવામાં આવે છે એને માતૃ ખડક તરીકે ઓળખીએ છીએ જો ખડકો ચૂનાના હોય એમાંથી બનનારી જે જમીન હોય એમાં સ્વાભાવિકપણે ચૂનાનું દ્રવ્ય વધારે હોય છે ગરમી ઠંડીને લીધે જમીનની કણરચના બને છે કેટલીક જમીનોના કણ મોટા હોય છે કેટલીક જમીનો ખૂબ બારીક કણરચના ધરાવે છે જે જમીનોની કણરચના મોટી છે એ જમીનો પ્રમાણમાં રેતાળ હોય છે એમાં પાણી રેડીએ તો ઝડપથી નીચે ઉતરી જાય છે પણ જે જમીનના કણ ખૂબ બારીક હોય છે એ એ જમીનોની અંદર ભેજ વધારે જળવાઈ રહે છે જે જમીનોમાં સેન્દ્રીય તત્વોનું પ્રમાણ વધારે છે એ જમીનોની ફળદ્રુપતા ખૂબ સારી ગણાય છે અને ફળદ્રુપતાને આધારે જ જમીનની ઉત્પાદકતા મપાય છે સ્વાભાવિક છે ફળદ્રુપતા વધારે હોય તો એ આપણને સારું ઉત્પાદન આપે છે કેટલાક પ્રદેશોની જમીનો ફળદ્રુપ હોય તો ત્યાં ખેતી ખૂબ સમૃદ્ધ હોય છે અને સમૃદ્ધ ખેતી હોય એ ખેડૂતોને ખૂબ સારા પ્રમાણમાં વળતર આપે છે મિત્રો આપણે આજે જે શીખ્યા એ બાબતના કેટલાક મહત્ત્વના સવાલોને આપણે સે જોઈ લઈએ મિત્રો શરૂઆતમાં આપણે સંસાધનોના જુદી જુદી રીતે જે પ્રકાર જોયા એ પ્રકારોને આધારે આપણે હેતુલક્ષી પ્રશ્નોની તૈયારી કરીશું તમારે તમારી નોટમાં દરેક સંસાધનના કયા કયા આધારે પ્રકાર પડ્યા અને પ્રકારોની લાક્ષણિકતા શું છે એના ઉદાહરણો કયા છે એ આપણે જોવા જોઈએ બીજું તમારા પાઠ્યપુસ્તકમાં સરસ કોઠા સ્વરૂપે પણ આ વિગતો આપણને આપી છે જે તમને યાદ રાખવામાં સરળ રહેશે મિત્રો આજે જે શીખ્યા એમાંથી બે ત્રણ સવાલો મોટા સવાલ તરીકે પણ પૂછાઈ શકે એવા છે સૌથી પહેલા સંસાધન કોને કહેવાય અને એના જુદા જુદા પ્રકારો વિશે વિગત આપો સંસાધનોની અગત્ય શું છે સંસાધનોના વિવિધ ઉપયોગો આપણે જોયું કાચા માલ તરીકે ખોરાક તરીકે ઉર્જાના સંસાધન તરીકે તો સંસાધનો આપણને કઈ કઈ રીતે ઉપયોગી થાય છે એ બાબતોને લગતો પણ ત્રણેક માર્ક્સનો સવાલ પૂછાઈ શકે એવો હોય છે અને ખૂબ સરળતાથી આપણને યાદ રહેવી વિગતો છે એ આપણે લખી શકીએ કદાચ જો નાના સવાલમાં પૂછવું હોય બે માર્ક્સમાં તો સંસાધનનો કોઈ એક વિશિષ્ટ ઉપયોગ વિશે પણ આપણને પૂછી શકે કે આ સંસાધન કયા ઉપયોગમાં આવી શકે એ ક્યાં મળે છે એની અગત્ય શું છે એ કયા પ્રકારમાં મૂકી શકાય એવું પણ આપણને પૂછી શકે મિત્રો આપણે જમીન નિર્માણની આખી પ્રક્રિયા જોઈ તો જમીન નિર્માણ કેવી રીતે થાય છે જમીન નિર્માણના પરિબળો કયા છે અથવા જમીન નિર્માણની સમગ્ર પ્રક્રિયા કઈ છે એ બાબત વિશે પણ આપણને પૂછી શકે મિત્રો આ વિગતો તમારે સરળતાથી યાદ રાખવા માટે તમારી નોંધપોથીમાં નોટબુકમાં એના અગત્યના મુદ્દાઓને તમારે યાદ રાખવા માટે લખી જવા જોઈએ એક બે વખત વાંચ્યા પછી આપણને કેટલું યાદ રહ્યું છે એ લખીને પણ ચકાસવું જોઈએ અને વિદ્યાલયમાં જાઓ ત્યારે જ્યારે નવરાશનો સમય મળે ત્યારે એકબીજા મિત્રોને આ વિગતો અને પ્રશ્નો પૂછવા જોઈએ જેથી કરીને આપણી જે જાણકારી છે એ વધારે દ્રઢ બને મિત્રો જમીનના પ્રકારો જુદા જુદા પડે છે એના આધાર સુધી આજે આપણે વાત કરી છે ભાગ બેમાં આપણે જમીનના જુદા જુદા પ્રકારો અને જમીન સંરક્ષણ અંગેની વાત કરીશું તો આજે આટલી વાત આપણી પૂરતી છે આવતા અંકમાં ફરી મળીશું ત્યારે ભાગ બેમાં કુદરતી સંસાધનોની બીજી વિગતો આપણે જોઈશું ત્યાં સુધી તમે પાઠ્યક્રમની વિગતો અગાઉથી વાંચીને તૈયાર રાખજો જેથી કરીને અઘરા મુદ્દા જ્યારે પાઠ શીખવાય ત્યારે તમે ખૂબ ધ્યાનથી શીખી શકો ધન્યવાદ